ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. ગાંધીનગરમાં મતદાન મથક બહાર હોબાળો થયાના સમાચાર મળી રહ્યા છે. ઉમેદવારોના સમર્થકો વચ્ચે મારામારીનો બનાવ બન્યો છે. તો આ સમાચાર મળી રહ્યા છે ગાંધીનગરથી. ગાંધીનગરમાં મતદાન મથક બહાર હોબાળો જોવા મળી રહ્યો છે. ઉમેદવારોના સમર્થકો વચ્ચે મારામારીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તાલુકા અને જિલ્લા પંચાયતના પરિણામો જ્યારે સામે આવી રહ્યા છે ત્યારે ગાંધીનગરમાં મતદાન મથકની બહાર હોબાળો શરૂ થઈ ગયો છે. ઉમેદવારોના સમર્થકો વચ્ચે મારામારી જોવા મળી રહી છે. પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી છે. ઉમેદવારોના સમર્થકો વચ્ચે મારામારીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગાંધીનગરમાં મતદાન મથકની નજીક હોબાળો થયો છે. તો આ દ્રશ્યો આપ જોઈ શકો છો. સમર્થકોની વચ્ચે મારામારીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેમાં પોલીસ વચ્ચે પડી છે. તો મતદાન મથકની બહાર ગાંધીનગરમાં આ હોબાળો જોવા મળી રહ્યો છે. ઉમેદવારોના સમર્થકો વચ્ચે મારામારી થઈ. આપ જોઈ શકો છો કે સમર્થકો વચ્ચે કેવી રીતે મારામારી થઈ રહી છે. આ દ્રશ્યો છે ગાંધીનગર મતદાન મથકની બહારના. પોલીસને વચ્ચે પડી અને તેમને છોડાવવા પડ્યા છે. તો ગાંધીનગરમાં મતદાન મથકની બહારના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો. કેવી રીતે મતદાન મથકની બહાર સમર્થકોની વચ્ચે મારામારીના અને હોબાળાના દ્રશ્યો સામે આવ્યા છે. ગાંધીનગરની આ ઘટના છે. ગાંધીનગર મતદાન મથકની બહાર આ હોબાળો થયો છે. ઉલ્લેખનીય છે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ પ્રકારનો અસંતોષ જોવા મળી રહ્યો છે. સમર્થકો વચ્ચે મારામારીને ઝપાઝપીના દ્રશ્યો ગાંધીનગર મતદાન મથકની બહારના છે. આ સમગ્ર ઘટના વિશે વધુ જાણકારી મેળવવા માટે ગાંધીનગરથી હિતલ પારીખ લાઈવ જોડાયા છે આપણી સાથે. જી હિતલભાઈ, કેમ આ કાર્યકરોની વચ્ચે સમર્થકોની વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા? જીલન, ખાસ કરીને જણાવી દઉં કે જે પ્રકારે ગાંધીનગર તાલુકા પંચાયતની મતગણતરી ચાલી રહી છે, ક્યાંક ને ક્યાંક ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થઈ રહી છે. અત્યાર સુધી 14 બેઠકોના પરિણામ આવ્યા છે, તેમાંથી 7 બેઠકો કોંગ્રેસને કબજે ગઈ છે, 6 બેઠકો ભાજપને કબજે ગઈ છે અને 1 બેઠક પર અપક્ષ વિજેતા બન્યો છે. સ્વાભાવિક છે કે આ કટ્ટુકટ ફાઇટના કારણે જે ભાજપ કોંગ્રેસના ટેકેદારો છે એમાં ઉશ્કેરાટનું વાતાવરણ સર્જાયું છે. હાર જીતના કારણોની ચર્ચા થઈ રહી છે ત્યારે ક્યાંક ને એ અંતર્ગત આ ઝડપના એક કાર્ય સાથે સીધી ચર્ચા થઈ હતી અને ધણપના એ ઉપસરપંચ હોય ઉપસરપંચ હતા અને એ વ્યક્તિની જે ચર્ચા થતી થઈ એમાં ક્યાંક ને ક્યાંક ટોળા દ્વારા તેમને મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને એ મારવાના પ્રયત્નને કારણે જે વાતાવરણ સર્જાયું હતું તે પોલીસને વચ્ચે પડીને જે વ્યક્તિ પર ધણપના વ્યક્તિ પર હુમલો થયો હતો એને તાત્કાલિક અસરથી અંદર લઈ જવાયો છે અને પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી છે. હું અત્યારે કેમેરામેનને કહીશ કે જે મતદાન કેન્દ્રની બહારના જે દ્રશ્યો આપણને બતાવે, કારણ કે જે પ્રકારનો ક્યાંક ઉત્સાહનો વાતાવરણ છે, ક્યાંક નિરાશા વ્યાપી છે, આ તમામ દ્રશ્યો આપ અહીંયા જોઈ શકો છો કે જે પ્રકારે મતદાન કેન્દ્રની બહારનું જે વાતાવરણ છે આ પ્રકારનું વાતાવરણ છે અને એના કારણે જ ક્યાંક ને ક્યાંક ટેકેદારો ભાજપ હોય કે કોંગ્રેસ હોય એમના ટેકેદારો વચ્ચે આંતરિક ખેંચાણ થાય છે અને તેના જ કારણે આખી ઘટના ઉશ્કેરાટમાં પરિણમી હતી અને ઉશ્કેરાટના કારણે જોવા જઈએ તો બંને પક્ષોના રાજકીય ટેકેદારો દ્વારા આમના સામે ઝપાઝપી થઈ હતી અને ઝપાઝપી વધારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે એની પહેલાં પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટના બાદ જો ચોક્કસ એવું કહી શકાય કે પોલીસે પોતાનો બંદોબસ્ત વધારી દીધો છે. અત્યારે બી પરિણામો આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક ટેકેદારોમાં એક ઉશ્કેરાટની પણ લાગણી છે કે કટ્ટુકટ છે, એક તરફી રિઝલ્ટ નથી આવતા, બંને તરફી રિઝલ્ટ આવી રહ્યા છે. ગમે ત્યારે ગમે તે વ્યક્તિ રાજકીય પક્ષે એ તાલુકા પંચાયત કબજે કરે એ પ્રકારની પરિસ્થિતિ છે અને તેના જ કારણે આ આખો માહોલ ગરમાયો છે. જી જી બિલકુલ, માહોલ ગરમાયેલો છે. શું વાતાવરણ વધુ તંગ લાગી રહ્યું છે? આ પ્રકારનો બનાવ ફરીવાર ન બને તે માટેની શું વ્યવસ્થા કરવામાં આવી છે? પરિણામોની શું સ્થિતિ છે? જીલન, ચોક્કસ એવું કહી શકાય કે આ ઘટના પછી વધારાનો પોલીસ ફોર્સ મંગાવી લેવામાં આવ્યો છે. સ્વાભાવિક છે કે પોલીસે પણ આજુબાજુમાંથી લોકો ખસેડી લીધા છે અને આ સાથે એક તરફ કોંગ્રેસના લોકો અહીંયા હાજર છે, બીજી તરફ જોવા જઈએ તો ભાજપના ટેકેદારો એમનો ઉમેદવાર વિજય ત્યારે સીધી રીતે વિજય સરઘસ બનાવે છે, ઉત્સાહ બનાવે છે. તેના કારણે પોલીસ પણ હવે પબ્લિક ટેકેદારો વચ્ચે ગોઠવાઈ ગઈ છે, વધારાનો પોલીસ ફોર્સ પણ મંગાવી લેવામાં આવ્યો છે. સાથે સાથે હું કેમેરામેનને કહીશ કે જે પ્રકારના દ્રશ્યો છે અહીંયા
તમને વધારે બતાવે. આ બાજુ જે પોલીસ ફોર્સ છે એના પણ દ્રશ્યો આપ જોઈ શકો છો, પોલીસ વધારી દેવામાં આવી છે, ભાજપ કોંગ્રેસના લોકો તરત આવી ચૂક્યા છે. આ પ્રકારની સ્થિતિ રીતે સર્જાઈ છે. વિજેતા ઉમેદવારો સરઘસ કાઢવાનો પ્રયત્ન કરે છે ત્યારે ક્યાંક ને ક્યાંક હારેલા ઉમેદવાર છે એના ટેકેદારોમાં નિરાશા વ્યાપે છે અને તેના જ કારણે આ પ્રકારની ઘટના ઘટે છે. હવે એ ઘટના ન બને એ માટે વધારાનો પોલીસ ફોર્સ પણ અહીંયા મૂકી દેવામાં આવ્યો છે. જીલન જી બિલકુલ, એટલે અમારી સાથે જોડાયેલા રહેશું, આગળ પણ વાતચીત કરતા રહીશું, પરિણામો અંગે જાણકારી મેળવતા રહીશું. તો ગાંધીનગરના ચિલોડા ડભોડાની બેઠકમાં કોંગ્રેસનો વિજય થતા ભાજપે રીકાઉન્ટિંગની માંગણી કરી છે. કોંગ્રેસનો આ બેઠક પર 7 બજે વિજય થતા રીકાઉન્ટિંગની માંગણી કરવામાં આવી છે. તો રીકાઉન્ટિંગની માંગ ચિલોડા ડભોડાની બેઠકમાં કોંગ્રેસનો વિજય થતા ભાજપ દ્વારા કરવામાં આવી છે. આ વિશે વધુ જાણકારી માટે જોડાયેલા છે હિતલ પારેખ. જી હિતલ, ભાજપ દ્વારા રીકાઉન્ટિંગની માંગ કરવામાં આવી છે ચિલોડા અને ડભોડાની બેઠક પર. લાગે છે સંપર્ક થઈ શક્યો નથી, પરંતુ ગાંધીનગરના ચિલોડા અને ડભોડા બેઠકની આ વાત છે કે જ્યાં કોંગ્રેસનો વિજય થતા ભાજપ દ્વારા રીકાઉન્ટિંગની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસનો આ બેઠક પર 7 મતે વિજય થયો છે અને જેના કારણે રીકાઉન્ટિંગની માંગ ભાજપ દ્વારા કરવામાં આવી છે. તો ગાંધીનગરના ચિલોડા અને ડભોડા બેઠક પર કોંગ્રેસનો વિજય થતા ભાજપે રીકાઉન્ટિંગની માંગણી કરી છે. આ બેઠકો ઉપર કોંગ્રેસનો 7 મતે વિજય થયો છે જેના કારણે ભાજપ દ્વારા રીકાઉન્ટિંગની માંગ કરવામાં આવી છે.